હાય કેમ છો હું ફેનિલ શાહ આજે આપને એક નાનકડા વિડિયો સંદેશના માધ્યમથી વોટિંગ ઉપર કંઈક જાણકારી આપવા માંગુ છું પહેલાં તો તમે એવું જ વિચારતા હશો કે આજકાલ લોકો મોટિવેશન ઉપર હેલ્થ ઉપર એજ્યુકેશન ઉપર વિડીયો બનાવે છે અને યાર આ વોટિંગ ઉપર વિડીયો બનાવે છે તો હા હું એક ભારતીય તરીકે એક ગુજરાતી તરીકે એક પ્રોફેશનલ તરીકે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એક શિક્ષક તરીકે વોટ આપવા જવાનો જ છું પણ સાથે સાથે મારું દાયિત્વ બને છે કે હું તમને પણ વોટ આપવા માટે પ્રેરિત કરું ફ્રેન્ડ્સ મને આશા છે કે તમે આ વિડીયો એન્ડ સુધી જોશો અને બીજા સાથે શેર પણ કરશો આ વિડીયો બનાવવા પાછળનું મેઇન ઉદ્દેશ્ય હતું કે આપણને ઘણી વાર એવું થાય છે કે મારો એક વોટ શું કરી શકે હું કાલે વોટ આપવા ન જઉં તો શું થઈ શકે તો લેટ મી શેર સમ ફેક્ટ્સ વિથ યુ જો એક વોટ ઓછો આપીએ તો ઘણું બધું બદલાઈ શકે છે જેમ કે 1776માં જ્યારે ઇંગ્લિશ અને જર્મન લેંગ્વેજ વચ્ચે ઇલેક્શન થયું તો ત્યારે ઇંગ્લિશ લેંગ્વેજને ફક્ત એક વોટ વધારે મળ્યો અને ઇંગ્લિશ લેંગ્વેજ યુએસએની નેશનલ લેંગ્વેજ બની 1923માં એડોલ્ફ હિટલરને ફક્ત એક વોટ વધારે મળ્યો અને એડોલ્ફ હિટલર એની સંસ્થાનો મેઇન લીડર બન્યો અને આપણે જોઈ જ શકતા હતા એડોલ્ફ યુગનો જન્મ થયો 1998માં અટલ બિહારી વાજપેયી સરકારને ફક્ત એક વોટ ઓછો મળ્યો અને અટલ બિહારી સરકાર શાસક પક્ષમાંથી વિરોધ પક્ષમાં બેઠી અને એ બધું ભૂલી જઈએ તો 1917માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલને ફક્ત એક વોટ ઓછો મળ્યો અને એમની હાર થઈ હતી તો તમે બધા તો સમજો છો તમે આનાથી તમારા એક કિંમતી પવિત્ર મતની ઇમ્પોર્ટન્સ સમજી જ શકો છો બીજું ફ્રેન્ડ્સ આપણે ઘણા બધા એવું સાંભળીએ છીએ કે સરકાર ભ્રષ્ટાચાર છે ભૂલી જઈએ સરકાર કંઈ કામ નથી કરતી ભૂલી જઈએ પણ વોટિંગ પ્રક્રિયામાં જ પ્રોબ્લેમ છે તમે વોટ આપો એક પક્ષને અને વિરોધ પક્ષ દાવો કરે છે કે વોટ જાય છે બીજા પક્ષને આ એક આરોપ સામે સરકારે આ વખતે બહુ પોઝિટિવ સ્ટેપ લીધો છે કદાચ તમને ખબર હશે કે હવે ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે સાથે VVPAT મશીન પણ આવતીકાલે રહેશે એનો મતલબ તમારે સૌ પ્રથમ તમારું વેરિફિકેશન કરાવવાનું રહેશે જેમ તમે કરાવતા જ હતા બીજું તમારે બટન દબાવી એક સાચા વ્યક્તિને એક સાચા પક્ષને તમારો મત આપવાનો રહેશે જે પણ તમે અત્યાર સુધી કરતા જ હતા પણ હવે એક નવી વસ્તુ બાજુમાં જ એક બીજું મશીન પડ્યું હશે અને મેં એક્સ વાય ઝેડ વ્યક્તિને મત આપ્યો તો બાજુના મશીનમાં દેખાશે કે મેં કોણે મત આપ્યો અને પછી એક બઝર વાગશે ગ્રીન લાઇટ થશે અને ચિઠ્ઠી એ મશીનમાં જતી રહેશે આનાથી શું થશે આ મશીન હતું VVPAT વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રે અને આનાથી શું થશે જો કોઈને એવું લાગતું હોય કે ઇલેક્ટ્રોનિક મશીનથી વોટિંગ ખોટું થયું છે તો આ ચિઠ્ઠીઓની મત ગણતરીથી પણ આપણે સાચા પક્ષનો એક સાચો નિર્ણય લઈ શકીશું ત્રીજી વસ્તુ ફ્રેન્ડ્સ તમારામાંથી કોઈને પણ જો ઓફિસમાંથી વોટ આપવા માટે સમય ન આપવામાં આવે તમને ઓફિસમાંથી કોઈ રોકતું હોય તો તમે લોકો ચોક્કસ એક નંબર છે કમ્પ્લેન નંબર 079-255-0842 અથવા મોબાઈલ નંબર છે 9825606699 તમે આ નંબર ઉપર કોલ કરીને એ વ્યક્તિ અથવા એ સંસ્થાની સામે કમ્પ્લેન કરી શકો છો અને સારી વાત એ છે કે તમારે તમારું નામ આપવાની જરૂર નથી આનાથી તમે અને બીજા ઘણા બધા જે વોટ આપવા ઈચ્છે છે પણ નથી આવી શકતા એ લોકો આવી શકશે તો ચોક્કસ આનો પણ ઉપયોગ કરજો અને ફ્રેન્ડ્સ અંતમાં હું તમને એટલું જ કહીશ જો તમે એક યુવા તરીકે આ વિડીયોને જોઈ રહ્યા છો તો યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારો એક વોટ જો તમે એક મહિલા તરીકે આ વિડીયો જોઈ રહ્યા છો તો મહિલા સશક્તિકરણ માટે તમારો કાલનો એક વોટ જો તમે વૃદ્ધ તરીકે વિડીયો જોઈ રહ્યા છો તો તમારી સક્રિયતાનું સરકારને એક પ્રતીક રૂપે કાલનો એક વોટ અને અંતે એક માનવી તરીકે એક ગુજરાતી તરીકે એક ભારતીય તરીકે તમારે આવતીકાલે વોટ આપવા જવું જ જોઈએ અને ફ્રેન્ડ્સ હું તમને એક નમ્ર અપીલ કરું છું પ્લીઝ કાસ્ટ યોર વોટ બટ ડોન્ટ વોટ યોર કાસ્ટ તમારો કાલનો વોટ નિષ્પક્ષ રીતે કોઈ પણ ધર્મને વચ્ચે લાયા વગર કોઈ પણ પક્ષને વચ્ચે લાયા વગર કોઈ પણ જાતિને વચ્ચે લાયા વગર એક સાચા મતદાર તરીકે તમે વોટ આપશો એવી મને આશા છે થેન્ક યુ તમે આ વિડીયો જોયો અને અંતમાં હું એટલું જ કહીશ કે આજે એક નાનકડું કામ કરજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય
તો બીજા સાથે શેર કરજો, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ગમે તે રીતે શેર કરજો, ફેમિલી મેમ્બર્સને પણ આ વિડીયો બતાવજો, અને આવતીકાલે પોતે તો વોટ આપવા જજો જ, અને બીજા ઘણાને તમારી સાથે લઈને જજો. અંતમાં હું ફેનિલ શાહ આપનો દિલથી આભાર કરું છું કે તમે આ વિડીયો જોયો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.